આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી બજરંગદાસ બાપા આરોગ્ય ધામ દ્વારા હોટેલ જનરેશન એક્સ માં મહિલાઓ માટે સ્વાસ્થ્ય જાળવણી અને તણાવ મુક્ત રહેવા બાબતે એક સેમિનાર યોજાયો હતો. શ્રી બજરંગદાસ બાપા આરોગ્ય ધામ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય વિશે કાળજી લે અને તણાવ મુક્ત રહે તે માટે હોટેલ જનરેશન એક્સ માં એક સેમિનાર યોજાયો હતો. આ સાથે આ સેમિનાર માં મહિલાઓને ફ્રી જનરલ હેલ્થ ચેકઅપ કૂપન પણ અપાયું હતું. આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ધરાવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું તથા આ મહિલાઓ દ્વારા દરેક મહિલાઓને વિવિધ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરાયા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ એક સફળ ઉજવણી કહી શકાય. મેં યોગ ક્ષેત્રે સે જુડી હુઈ હું ઓર અભી કોલેજ કા લાસ્ટ યર મેં અભી સ્ટડી કર રહી હું ઓર ઇસ્કોન ક્લબ એન્ડ રિઝોર્ટ મેં યોગા ઇન્સ્ટ્રક્ટર કી મેરી જોબ હૈ મેં વો અભી કર રહી હું. हाल मलेशिया में जो चैम्पियनशिप हुई थी उसमें मैंने पार्टिसिपेट किया था और सेकंड रनर सब हुई थी और दो वर्ल्ड मेडल के साथ. बट आज मुझे मेरे सक्सेस या उस बारे में ज़्यादा नहीं बोलना है बिकॉज न्यूज़पेपर में सब में आता रहता है तो सबको मीन्स ज़्यादातर पता रहता है. तो आज बस वही बोलना चाहती हूँ कि हम ग्रोथ करते हैं ना तो ज़्यादा मुश्किलें आती हैं पर देखना हमें कि अगर वो ग्रोथ में जब मुश्किल आती है उन्हें हमें हमारी कमज़ोरी बनाना है या उसे हमारी ताकत बनाना है. तो एक उसके ऊपर से मुझे एक बात याद आ रही है कि अगर हम ग्रोथ करेंगे तो पत्थर भी ज़्यादा खाने पड़ेंगे. तो उसकी दीवार बनानी है या उसका पुल बनाना है वो हमें देखना है. तो मैंने बस लाइफ में वही बात याद रखी है और हर बार कुछ नया करने की वो करती हूँ. ભાવનગરમાં છેલ્લા 16 વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકો અને તકવંચિત બાળકો કે જે લોકોને ભણવાની ઉંમરે હોટલમાં કામ કરતા હતા, કપરકાભી ધોતા હતા, પાણીપુરીની લારી પર ઈશો ધોતા હતા અને એ લોકોને ભણવું હતું પણ કેવી રીતના ભણવું, શું ભણવું એના માટે દાખલો જ નહોતો કે જન્મ તારીખનો દાખલો હોય તો ભણવા જવાય ને. એવા જ બાળકોને ભેગા કરી અને 16 વર્ષથી વંચિતોના વાણોતર નામની સંસ્થા ચલાવું છું ભાવનગરમાં. હાલ આ સંસ્થામાં અત્યાર સુધીમાં 500 ઉપર બાળકો કે જે ખરેખર જરૂરિયાતવાળા છે અને કોઈને મા બાપ ન હોય તો ફી ભરી આપીએ, એનું ભણવાનું ન અટકવા દઈએ અને 10મા સુધીના ટ્યુશન ફ્રી કરાવું છું. ટોપ 3 સર્કલથી 150 ફૂટ રિંગ રોડ પર મારું સેન્ટર ચાલે છે. 4:30-6 ડેઈલી હોઉં છું. તમે પણ એક વખત મારા સેન્ટરની મુલાકાત લેજો. 16 વર્ષમાં 16 એવોર્ડ મેળવ્યા હોય એવી ગુજરાતની એકમાત્ર મહિલા છું. એ ભાવનગરની ગૌરવ છે, ગુજરાતનું તો છે પણ ભાવનગરનો ગૌરવ છે. રાજ્યપાલના હસ્તે એવોર્ડ મળ્યો 2015 ની 20 ડિસેમ્બરે અમદાવાદમાં અને મારી એનજીઓ ગુજરાતમાં પ્રથમ નંબરે આવી. જ્યારે મને ગૌરવ છે કે મેં જે કંઈ બાળકોને ભણાવ્યા છે અને એ બાળકોના સાથ સકાથી જ ઓટલી આગળ વધી છું. 16 વર્ષમાં બાળકોને એક પણ વસ્તુની જરૂરિયાત તમને કમી નથી રહેવા દીધી. બાળકોને કપડાં, યુનિફોર્મ, સ્કૂલ બેગ, બૂટ ચપ્પલ, સ્ટેશનરી, ઇનામો અને દાતાઓના સહયોગથી જે લોકો 60%થી ઉપર માર્ક લાવે છે ને એ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ. એ લોકોને દાતાઓના હસ્તે ઇનામો આપે છે. વર્ષમાં એકવાર સારી હોટલની મુલાકાત, મેળો, સર્કસ અને ટોપથી બુક કરાવીને પિક્ચર, નાના બાળકો માટે નાનો પ્રવાસ અને મોટા બાળકો માટે મોટો પ્રવાસ. એનજીઓ ફક્ત વનમેન આર્મી જેને કહેવાય ને એવી હું વનમેન એનજીઓ છું ભાવનગરની અને હું એક પણ શિક્ષક પણ નથી રાખતી. 150 બાળકો હું પોતે ભણાવું છું. તેનું મને ગૌરવ છે કે મારી શક્તિ મને ભગવાન કાયમ આપે.